અમદાવાદના ખાવાના શોખીન લોકો માટે આજે સ્પેશિયલ વિડીયો છે, જેને દુબઈની અંદર જે માહોલ હોય દીપુભાઈ, કે જે લાઈવ સિંગિંગ કરતા હોય, પછી મસ્તીનું ખાતા હોય, બેઠા હોય, કોઈ આપણાને હેરાન ના કરે, ઉઠાડે નહીં, એવી જગ્યા ખરી અમદાવાદમાં? અમદાવાદમાં તો પેલી બાજુ તો બહુ બધી જગ્યા હતી, આપણે સિંધુભવન બાજુ તો બહુ છે, પણ અત્યારે આપણે પૂર્વ વિસ્તારમાં આવ્યા છે, જે કાંકરિયા વિસ્તારમાં આવ્યા છે, ત્યાં તમને લાઈવ સિંગિંગ અને લાઈવ ફૂડ કોર્ટ અને બધી વસ્તુ તમને લાઈવ મજા આવશે, તમને જમવાની બમવાની બધી જ વસ્તુ મળી જશે તમને, ટૂંકમાં ઢોસા છે, એમના પોટેટો ટ્વિસ્ટર છે, તમને જે બી ખાશો તમને દિલ ખુશ થઈ જશે, અરમાન. એટલે પૂર્વ વિસ્તારમાં લાઈવ સિંગિંગ બહુ ઓછું હતું ને? બહુ ઓછું, એટલે લગભગ મારા ખ્યાલથી એક બે જગ્યા હશે. તો હવે પાકું એડ્રેસ કહી દો પૂર્વ વિસ્તારનું. પૂર્વ વિસ્તારની અંદર આપણે અત્યારે આવ્યા છે, કાંકરિયા વિસ્તારની અંદર આવ્યા છે, જે આપણે કોર્નફ્લેક્સ થિયેટર છે, જે આપણે જે કબડ્ડી જે પ્રો છે, કબડ્ડી પ્રોની જે ગેમ રમતા હોય છે, ત્યાં આપણે આવ્યા છે. એકા ફૂડ છે ને, એકા ક્લબ, એની બાજુમાં જ છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે, તમારું નામ અને થોડોક પરિચય આપી દો. નીરવ ઓઝા મારું નામ છે. અત્યારે જ્યાં ઉભા છે આપણે એકા ક્લબમાં, એક પાછળનો એરિયા છે જ્યાં એકા ફૂડકોર્ટ એનું નામ આપેલું, એક નવો ફૂડકોર્ટ બન્યો છે, એક મહિનાથી આપણે મણિનગર વિસ્તારમાં બનાવ્યો છે. અને પાછળ તમે જોઈ રહ્યા છો તો મહારાજા ઢોસા, ફેટ બોયઝ, તમને નાનાથી માંડીને મોટા વડીલો સુધી એ જ ગ્રુપમાં બધાને ભાવતું ભોજન એક જગ્યાએ મળી રહે એવું પૂર્વ વિસ્તાર, જેમ કીધું એ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં આપણે વ્યવસ્થા કરી છે. લાઈવ બેન્ડ છે, લાઈવ ક્રિકેટ બતાવી રહ્યા છે, આઈપીએલની મેચ, એના પછી જે વર્લ્ડ કપ આવી રહ્યો છે T20, એના ઉપર પ્રસારણ થઈ જશે. એક જગ્યાએ આપણે બધું સારી વસ્તુ, તમે ડાબી બાજુ જોઈ શકો છો તો ગેમ ઝોન પણ બનાવેલું, એટલે નાના છોકરાઓને ગેમ ઝોન. અમદાવાદમાં મોટા મોટી તકલીફ પૂર્વ વિસ્તારમાં શું છે, પાર્કિંગ. આપણે જ્યાં ઊભા છે ને તો 600 ગાડીનું ઓફિશિયલ પાર્કિંગ છે, એટલે કોઈ ચિંતા જ નહીં. કોઈ ચિંતા જ નહીં સાહેબ, રોડ પર પાર્કિંગ કરો નહીં, તમે ગાડી નહીં લીજે, બિલકુલ ટોઈંગનો પ્રોબ્લેમ, સાહેબ ઓફિશિયલ પાર્કિંગ છે એટલે ટોઈંગનો પ્રોબ્લેમ નહીં. બરાબર જી. એટલે એક જગ્યા એવી બનાવી છે જ્યાં પૂર્વ વિસ્તારમાં મ્યુઝિક, ફન અને ફૂડ એક જગ્યા મળી એવી વ્યવસ્થા કરી. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? સાંજે 6 વાગ્યાથી રાતના 12:30 વાગ્યા સુધી આ ચાલુ રહેશે. તો હવે અંદર જાશું, આજે શું ખવડાવશો? સાહેબ પોટેટો ટ્વિસ્ટર અમારી વેરાયટી છે, પિઝા જે અમે માયોનીઝ એમાં વાપરતા નથી, 100% ચીઝ વાપરીએ છીએ. ચીઝ માયોનીઝ નહીં વાપરતા? ના, માયોનીઝ વાપરતા જ નથી. અચ્છા, અમે ચીઝ જ વાપરીએ છીએ, એ પણ અમે નાસિકથી ઇમ્પોર્ટ કરીએ છીએ, સ્પેશિયલ ચીઝ એ જ અમે વાપરીએ છીએ. છેલ્લા 8 વર્ષથી અમે નાસિકની ચીઝ વાપરીએ છીએ. માહોલ કેવો લાગે છે? માહોલ બહુ સરસ છે, સરસ મજાનું જમવાનું બનાવે છે, અને સારું છે, ઓપન એરિયા છે, મ્યુઝિક છે, લાઈવ ફૂડ બી સારું છે, એટલે અહીંયા ફેમિલી સાથે આવ્યા તો ટાઈમ સ્પેન્ડ સારો એવો થાય. કારણ કે ખાવાનું તો બહારનું છે, પણ લોકો ફેમિલી સાથે બેસવાનું, એ ગેટ ટુગેધરનું એક લાવો છે. સાહેબ 6 સ્ટોલ છે અહીંયા. ઓકે. અને 6 સ્ટોલમાં સૌથી પહેલો સ્ટોલ જોઈએ તો ફેટ બોયઝ પંજાબી. અહીંયા આપણે વેરાયટીસ પ્લેટર્સ વેચે છે, પંજાબી સબ્જી છે, દાલ છે, ચૂરચૂર નાન છે, 5-6 જાતના આપણી પાસે નાન, કુલ્ચાસ અને ચૂરચૂર નાન, એની આખી વેરાયટીઝ છે. પછી બાજુ એની બાજુનું કાઉન્ટર છે જેમાં આપણે ચાઇનીઝ અને થાઈ ફૂડ છે, જે ફેટ બોયઝ ચાઇનીઝનું તમને દેખાય છે. ઓકે. એમાં ઓકે આપણે વેચી રહ્યા છે ત્યાં આગળ બધાને કે થાઈ ફૂડ મળી જાય, ચાઇનીઝ મળી જાય, સુશી એ અમારી એક સ્પેશિયાલિટી છે. સુશી પણ મળી જાય? સુશી પણ મળી જાય છે. ઓકે, બરાબર છે. એની બાજુમાં છે તો માણેક ચોક, જે અમદાવાદનું એક કહેવાય કે ખાણીપીણીનું સૌથી જૂનું અને જાણીતું બજાર. 40 વર્ષથી જે મહારાજા ઢોસા છે ત્યાંથી છે, એ લોકો ચૂલાવાળો પર ઢોસા, ચૂલા ઢોસા અને ચૂલા પાઉંભાજી બધું જ વલસાડના ચૂલા ઉપર બને છે. ઓકે. એ પાઉંભાજી, પુલાવ અને ઢોસાની વેરાયટીઝ અહીંયા આગળ માણેક ચોકનો સ્વાદ, માણેક ચોકની સેન્ડવિચ, માણેક ચોકના પીઝા, દેશી પીઝા એ પણ અહીંયા મળી જાય છે. સ્ટોલ છે સૌથી છેલ્લે જે તમે જુઓ છો, તેમાં ઇટાલિયન, મેક્સિકન, પોટેટો ટ્વિસ્ટર, બબલ ટી, જે પૂર્વ વિસ્તારમાં પહેલી વાર આવી રહી છે, વેરાયટીઝ ઓફ બબલ ટી છે એમાં.
પોપિંગ બબલ ટી છે, મિલ્ક ટી છે, મિલ્કશેક ઠીક છે, કોફી, આ બધી જ વેરાયટીઝ, અને પોટેટો ટ્વિસ્ટર એ અમારા ખાસ એક યુએસપી પ્રોડક્ટ છે જે લોકો પસંદ કરે, બહુ જ પસંદ કરે છે લોકો, દૂર દૂરથી પોટેટો સિગ્નેચર ડીશ છે. જી જી, હવે વેરાયટીઝ ઓફ ફૂડ અહીંયા આગળ અમારી પાસે અવેલેબલ, હવે આપણે જમી લઈએ. જી, બહુ સરસ હતો, મજા આવી. બીજું શું, તમને શું ગમ્યું? મને એનું એટમોસ્ફિયર બહુ ગમ્યું, શાંતિથી બેસવા લાયક છે. હું લાસ્ટ 1.5 કહેવાય ને અવર્સથી બેઠો છું, તો મને એમ કહેવાય ને શાંતિ મળી છે. ઘરે જવાની એમ છે થોડી હજી બેસી, હજુ બેસીએ, કારણ કે જો છોકરાઓ માટે ત્યાં ગેમનું છે, ત્યાં એ લોકોને રમાડી રમી ગયેલા બેઠા શાંતિથી. ખરેખર મેડમ તમને અહીંયા ખરેખર એનું વાતાવરણ બહુ જ સરસ છે, એકદમ શાંતિવાળું એટમોસ્ફિયર છે, અને બધું સ્પેસફુલ, સારું આપણને બેસવું ગમે, અને ફૂડમાં પણ બહુ જ સરસ છે, મજા. છોકરાઓને મજા આવી ગઈ, છોકરાઓને પણ બહુ મજા આવે. શું ખાધું બેટા? શું ખાધું તે? પિઝા. પિઝા તીખા હતા કે મીડિયમ હતા? મીડિયમ. અરે ફેમિલી મેમ્બર્સના રિવ્યૂ બહુ જબરદસ્ત આવે છે કે ફૂડ પણ સરસ છે, એનું એમ્બિયન્સ પણ બહુ સરસ છે, અને આજે અહીંયા કંઈક બર્થડેનો પ્રસંગ પણ થયો છે જેમાં તમે એ પણ વ્યવસ્થા કરી આપો છો ને? જી, અહીંયા બર્થડે પાર્ટીઝ છે, નાના નાના ગેટ ટુ ગેધર્સ છે, કીટીઝ પાર્ટી છે. અમે આ બપોરે 1:30 વાગ્યાથી આ ફેટ બોયઝ પીઝા ને કોફીનું કાઉન્ટર મિલ્કશેક ઠીકશેકનું ચાલુ થઈ જાય છે. બરાબર. તો અહીંયા જે આખી પાછળ વ્યવસ્થા જુઓ છો, તો આ ટેબલ ઉપર 110 માણસ બેસી શકે એટલી જગ્યા છે. બરાબર. કીટી પાર્ટી નાની કરવી હોય, નાનું ગેટ ટુ ગેધર કરવું હોય, તો બધું જ અહીંયા પોસિબલ છે. પછી તમે એમાં એનું કંઈક પ્રાઇઝિસ કરવું કે તમે જે મેન્યુ સિલેક્ટ કરો છો એ પ્રમાણે અમે બધી જ વેરાયટીઝ તમને અહીંયા મળે, કસ્ટમાઇઝ કરી, કસ્ટમાઇઝ મેન્યુ થઈ શકે છે. ઓકે, તો જેને જેને બર્થડે હોય કે કોઈ પણ હોય, તો વધારે માહિતી જોઈએ તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરીને સીધા ઇન્કવાયરી કરી શકે. જી, તમારું જેવું બજેટ, આમાં નોર્મલ બજેટથી માંડી હાઈ બજેટથી માંડી જેવું, 200 રૂપિયાની માંડી અને સ્કાઈઝ ધ લિમિટ સર. હા, એમ પછી લિમિટ નહીં, લિમિટ નહીં. પછી તમે ડેકોરેશન ને બધું તમે કરી આપો કે પછી? અમે પણ કરી આપે છે, અને જાતે કરવું હોય તો એના માટે પણ અમે છૂટ ઓપન છીએ. પછી એના કોઈ ચાર્જિસ નહીં લેવાના? ચાર્જિસ નહીં. અહીંયા આગળ બર્થડે ઉજવવાનો કોઈ ચાર્જિસ? કોઈ ચાર્જિસ નહીં. તમે જે ખાવ છો, ટેબલ ખુરશી કે બીજું, અમે લાઇટનું બિલ લઈશું, ટેબલ ખુરશીનું બિલ લઈશું, એવું કશું જ નહીં. તમે આવો, તમારી કેક લઈને આવો, અને અમારી પાસેથી ભોજન લો, બીજું બધું જ તમારે અહીંયા ફ્રી. આપણા ટેબલ ઉપર આવી ગયું છે પ્લેટર, આવી ગયું છે. જી. ઓકે, આ પ્લેટરની અંદર કઈ કઈ વસ્તુ આવતી હોય છે? અમૃતસરી કુલચા છે. ઓકે, સૌથી પહેલા છે, તમે જોઈ રહ્યા છો. એની સાથે છે દાલ મખની. દાલ મખની પણ આવે છે. જી. પછી એની સાથે છે પનીર ટિક્કા મસાલા. આ દાલ મખની, વાહ, જે ઓથેન્ટિક દાલ મખની. જી સર, કારણ કે દાલ મખનીમાં નહીં ડુંગળી, ટમેટા, લસણ એવું કંઈ ના આવે. અને આ જે છે લગભગ અમે 8-10 કલાક ઉકાળીએ છીએ ધીમા તાપે, ત્યારે એનો મખમલી મલાઈ વાળો ટેસ્ટ આવે છે, સ્મૂધ છે, કલર ચેન્જ થઈ જાય. જી, ડાર્ક થઈ જાય છે. ડાર્ક થઈ જાય, એ જ સાચી દાલ મખની, એમાં વઘાર બગાર કરીને કંઈ જ ના આવે, સાદી સિમ્પલ, એનો એ જ ખાવાની મજા આવે છે. પ્લેટર તમારું જોરદાર છે, અને ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવતા બનાવતા અમારે આ ફાયરબોલ પીઝા છે, ચિલીઝ ફેમિલીઝમાંથી બનાવેલો છે, રેડ, યલો, ગ્રીન પેપર, હેલોપીનિયોસ અને રેડ પેપ્રિકા સાથે ગ્રીન ચીલી. આમાં માયોનીઝ કેવું નાખવામાં જ નથી આવતું, 100% ચીઝ, 0% માયોનીઝ, માયોનીઝનું એક ટીપું પણ નહીં સાહેબ, એકદમ ટેસ્ટફુલ. પાછા લાઈવ ડોથી બનાવતા હોય ને? લાઈવ ડો બનાવ્યો છે, ઇનહાઉસ ડો છે, ઇનહાઉસ તો સોસ છે, બરાબર, પાસ્તા સોસ છે, પિઝા સોસ છે, બધું ઇનહાઉસ બને છે, પિઝા ડો, પિઝાના રોટલા પણ ઇનહાઉસ બને છે, ફ્રેશ ડો, બહુ મસ્ત ટેસ્ટફુલ લાગે છે. અને એની પાઉંભાજી જે મહારાજાની, મહારાજા માણેક ચોકવાળા, મહારાજા ઢોસા અને પાઉંભાજી વાળાની, પાઉંભાજી અને ઢોસા. અને હા, તમારી ફ્રેન્ચાઇઝીઝ કોઈને જોતી તો મળી જશે? અમે ફ્રેન્ચાઇઝીઝ અત્યારે બરોડામાં 2 જગ્યાએ અને અમદાવાદમાં 2 જગ્યાએ અમે ફ્રેન્ચાઇઝીઝ લેવલ ઉપર કામ કરી રહ્યા છીએ. બહુ લિમિટેડ આપી છે, જગ્યા જોઈને, જગ્યા જોઈને સારી રીતે. અને આગળમાં ચાલુ કર્યું છે કે હવે આણંદ, નડિયાદ ને બધી ઇન્કવાયરી ચાલે છે, એની પર પણ અમે કામ કરીએ. ચોક્કસ, અમે પણ જાશું જરૂર સાહેબ. અને આમનું જે સ્પેશિયલ દીપુભાઈ મને કીધું કે કમલેશભાઈ પોટેટો ટ્વિસ્ટર તો તમે બહુ જગ્યાએ ખાધું હશે, પણ ગેરંટી કે આવું ક્યાંય નહીં ખાધું સાહેબ. અમારી માસ્ટરી આમાં એવી છે કે પોટેટો ટ્વિસ્ટર અમદાવાદમાં ઘણી બધી જગ્યામાં મળે, બધી જગ્યાએ સરસ મળે છે. અમારા પોટેટો ટ્વિસ્ટરમાં ઉપરથી કડક છે અને અંદરથી સોફ્ટ છે, તમે જ્યારે ખાશો ત્યારે તાળવા ઉપર તમારે ચોંટી નહીં જાય,
જે આપણે કહેતા હોય છે કે અંદરથી બળી જાય છે, જીભ બળી જાય છે, એવું તમને આમાં નહીં થાય. પોટેટોની સાઇઝ અમે એકદમ મોટી વાપરીએ છીએ. પેરી પેરી મસાલો છે એ અમે જાતે ઇનહાઉસ બનાવીએ છીએ, ઓકે, રેડીમેડ માર્કેટમાંથી લાવતા નથી. અને આમાં 4-7 જાતના મસાલા અમારી પાસે અવેલેબલ છે. પેરી પેરી મસાલો, હેલેપિનિયોસ મસાલો, મેક્સિકન મસાલો, મેગી મસાલો, ચાટ મસાલો અને પ્લેન સોલ્ટ. મેં પોટેટો ટેસ્ટર તો બહુ ખાધા પણ એનું લેયર કડક નથી રહેતું. જી, તમારું એકદમ લેયર કડક જેવું છે, ભજીયા ટાઈપ છે. ભજીયા ટાઈપ છે, હા, અને એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. એ તમારા બેટરની ખાસિયત છે. નકર આ છે ને, આમ કરો એટલે નીતરી જતું હોય છે. હા જી, પણ તમારું જે વસ્તુ જે ઉપરથી તમે જે એક્સ્ટ્રા જે તમારી આરએનડી કરીને જે બનાવ્યું છે, આ ખાસો એટલે તમે એમ કહેશો કે ભાઈ આમની સ્પેશિયાલિટી છે, આ સિગ્નેચર આઈટમ છે. આ ફેટ બોયમાં આ વાર આનો ખાધું તો કશું ના ખા, તો પછી તમારે મિસિંગ રહેશે. જી, પછી જેમાં ઢોસા, પછી આ બબલ ટી, બબલ ટી. તમે જે પી રહ્યા છો અત્યારે માચા ફ્લેવરની છે, જે મલેશિયામાં બહુ જ પીવાય છે. બબલ ટી મેં પીધી, આમ અંદર જ્યારે ના ખાય ત્યારે બ્લાસ્ટ થાય, પણ આમાં બ્લાસ્ટ નથી થતો. સર એ પોપિંગ બબલ છે જે તમે કહો છો, એ તમે પોપિંગ બબલ એ ફ્રૂટ એક્સ્ટ્રેક્ટમાંથી બનાવવામાં આવે છે. અને આ જે તમે પી રહ્યા છો એની અંદર ગ્રીન ટી જાય છે, ગ્રીન ટીમાં મિલ્ક બેઝ પાવડર્સ જાય છે. ઓકે, અને જે તમે નીચે જે પોપિંગ બબલ જોઈ રહ્યા છો બ્લેક કલરના, જે તમે ડાર્ક બ્લેક કલરના છે, એ બેઝિકલી ટોપિયોકા પાવડરમાંથી બને છે, જે સ્ટાર્ચ હોય છે. એટલે આ તમારા મોઢામાં ચૂવી થશે. જે તમે કહો છો બ્લાસ્ટ થાય છે એ પોપિંગ બબલ હોય છે. પણ આ કંઈક મજા આવે છે આમ. આ બહુ હેલ્ધી વસ્તુ છે. મિલ્કશેક અને થીકશેકનો એક ઓપ્શન છે સાહેબ. અને હેલ્ધી, એકદમ હેલ્ધી છે, ફૂલ હેલ્ધી. તો ભાઈ, અને બીજો પુલાવથી માંડીને ઘણું બધું છે, જેને જેને પણ આ બાજુ કદાચ તમારી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો જરૂરથી આવું જોઈએ. પાછળ ગેમ ટીવી પણ ચાલુ થઈ ગયું છે, ત્યાં આગળ આઈપીએલની લાઈવ સ્ક્રીનિંગ બતાવીએ છે, હા, મોટા સ્ક્રીન ઉપર, એટલે એ જોવા મળી જાય. જી, અને લાઈવ બેન્ડ પણ ચાલુ હોય છે. તો હવે આની પછી તમે લાઈવ બેન્ડ પણ સંભળાવીશ. તો આજનો વિડીયો એ પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી નહીં મળ્યા મેં કરણ તે દી આ ધરતી તકથી હરિયમ તસ્ય જે માતાજી. જેમ કાલ નવાડો છે તે મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ ધીરભાઈ, મજા આવી ગઈ. થેન્ક યુ વેરી મચ કમ. ક્યાં નીચે સે ઉપર લેકે ગયે ધીમે ધીમે, મતલબ તબી એક શોટ માં નીચે.